ગુજરાતમાં વરસાદે વિદાય લેતાની સાથે જ મચ્છરજન્ય રોગચાળાએ અજગર ભડો લીધો છે. ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન જામનગરમાં છેલ્લા 5 દિવસમાં ડેન્ગ્યુના 5 કેસ સામે આવ્યા અને 5 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં વકરી રહેલા રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. જામનગરમાં ડેન્ગ્યુ કેસમાં સતત ચિંતામાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન 4 દિવસમાં 5મા દર્દીનું મોત થયું છે. શહેરમાં છેલ્લા 2 મહિનામાં ડેન્ગ્યુથી 13 લોકોના મોત થયા છે. એટલું જ નહીં, મેડિકલ કોલેજના 32 વિદ્યાર્થીઓ પણ ડેન્ગ્યુમાં સપડાયા છે. ડેન્ગ્યુના કહેરને લઈને આરોગ્ય તંત્ર દોડતું થયું છે. રાજ્ય સરકારે સ્પેશિયલ ટીમ મોકલીને શહેરમાં સર્વે ચિકિત્સા હાથ ધરી છે. રાજ્ય સરકારના કડક આદેશ બાદ 65 ટીમો બનાવાઈ છે. આ ટીમમાં 120 હેલ્થ વર્કર અને 7 સુપરવાઇઝરોના સ્ટાફનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે રીતે શહેરમાં ડેન્ગ્યુ વકરી રહ્યો છે તે જોતા ક્લાસ 2 અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાને હવાલો સોંપાયો છે. ડેન્ગ્યુને નામવા માટે શહેરમાં 14 ફોગિંગ મશીનો સાથે કોર્પોરેશન વિસ્તારમાં સર્વે કરવાની કામગીરી હાથ ધરાશે. ડેન્ગ્યુનો ડંખ. અમદાવાદમાં ડેન્ગ્યુની સ્થિતિ. અમદાવાદમાં ડેન્ગ્યુના 243થી વધુ કેસ નોંધાયા. અમદાવાદમાં પણ જોવા મળ્યો ડેન્ગ્યુનો ભરડો. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ. શહેરમાં વધ્યા પાણીજન્ય રોગ. જામનગર અને રાજકોટમાં જ નહીં પરંતુ અમદાવાદ શહેરમાં પણ ડેન્ગ્યુએ ભરડો લીધો છે. અમદાવાદમાં જો ડેન્ગ્યુની સ્થિતિની વાત કરીએ તો સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ડેન્ગ્યુ સિવાય પણ અન્ય પાણીજન્ય રોગચાળો શહેરમાં વકર્યો છે. અમદાવાદ શહેરમાં મલેરિયા, ટાઇફોઇડ, ચિકનગુનિયા, ઝાડા ઉલટી, કમળા સહિતની બીમારીઓથી દર્દીઓ સપડાયા છે. શહેરમાં રોગચાળાથી વધી રહેલી બીમારીના પગલે આરોગ્યતંત્ર પણ સજાગ બન્યું છે અને ડેન્ગ્યુને ડામવા તમામ પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાતમાં વરસાદના વિરામ બાદ રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે. તેમજ રોગચાળાને અટકાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.